રોડ ઢોર અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટ આકરા પાણીએ છે. એએમસી કમિશનર અને પોલીસ કમિશનર હાઈકોર્ટ સમક્ષ હાજર થવાના છે. ગુજરાત હાઈકોર્ટ હવે જવાબદારો સામે ચાર્જ ફ્રેમ કરી શકે છે. એએમસી અને સરકારની બેદરકારી હોવાની કોર્ટે નોંધ લીધી છે. ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી આજે હાથ ધરવામાં આવનાર છે. દિવ્યા ચૌહાણ આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, આ સમગ્ર મામલે હવે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? હાઈકોર્ટ કઈ કઈ બાબતોએ નોંધ લેવાની છે અને કયા પ્રકારની ચાર્જ ફ્રેમ જે છે તે આવા અધિકારીઓ વિરુદ્ધ થઈ શકે છે? અંકિત, અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અમદાવાદમાં રોડ રસ્તા ખરાબ હાલતમાં છે, સાથે જ રખડતા ઢોરનો ત્રાસ પણ રાજ્યભરમાં યથાવત જોવા પડી રહ્યો છે. સાથે જ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીએ હાઈકોર્ટમાં જે જવાબ રજૂ કર્યો હતો એમાં જેમાં રાજ્ય સરકારની બેદરકારી હોવાનું પણ સામે આવ્યું હતું અને તે જ રિપોર્ટના આધારે સરકાર સ્ટેન્ડ ક્લિયર કરે તે મુદ્દે કોર્ટે જવાબ માંગ્યો હતો, જે અંતર્ગત આવતીકાલે જે અલગ અલગ સ્થળો ઉપર એએમસીના કર્મચારીઓ ઉપર જે હુમલા કરવામાં આવ્યા હતા તેને લઈને મુદત છે તે માંગવામાં આવી હતી અને મુદતના કારણે આજે ગુજરાત હાઈકોર્ટ છે તે જવાબદાર અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા પણ કરી શકે તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે. કારણ કે સતત છેલ્લા કેટલાય વર્ષોથી આ મુદ્દો છે તે અધૂરો જોવા મળી રહ્યો છે અને આ કાર્યવાહી છે તે કરવાના નામે માત્ર કાગળ ઉપર જ જોવા મળી છે. વાસ્તવિકતા જે સ્થળ ઉપર અલગ જોવા પડે છે તેના કારણે આ બેદરકારી ગુજરાત હાઈકોર્ટે પણ નોંધ લીધી હતી અને આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનર, શહેર પોલીસ કમિશનરની સાથે કોર્પોરેશનના કમિશનરને પણ હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી. થોડીક વારમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે અને ચાર્જ ફ્રેમની પ્રક્રિયા થાય તેવી પણ સંભાવનાઓ આ સુનાવણીમાં જોવા મળી રહી છે. જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે. ડીસામાં નકલી ઘી બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ છે. જિલ્લા આરોગ્ય વિભાગે મોડી રાત્રે રેડ પાડી છે. શાશ્વત પારેવા શુભ શુભ નામે શુદ્ધ ઘી ઝડપાયું છે. 2.40 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મોડી રાત સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે મુદ્દામાલ હતો તે સીઝ કરી લેવામાં આવ્યો છે. ડીસામાંથી નકલી ઘીની મિની ફેક્ટરી ઝડપાઈ છે. વધુ વિગત મેળવીએ. ભરત સુંદેશા ફોન લાઈન પર જોડાયા છે. ભરત, નકલી ઘીની ફેક્ટરી છે તે ઝડપાઈ છે, શું સામે આવ્યું છે? કેટલા સમયથી અહીંયા નકલી ઘી બનાવવામાં આવતું હતું? જી અવની, ચોક્કસથી બનાસકાંઠા જિલ્લા ફ્રૂટ વિભાગને બાતમી મળી હતી કે ડીસાની અંદર શુદ્ધ ઘીના નામે ઘીની ફેક્ટરી ચાલી રહી છે અને જે બાતમીના આધારે મોડી રાત્રે ફ્રૂટ વિભાગની ટીમ એ ફેક્ટરીમાં ત્રાટકી હતી. જોકે ફેક્ટરીના માલિકે અંદરથી લોક મારી ફેક્ટરી ખોલી નથી, પરંતુ અધિકારીઓ દ્વારા જે દિવાલ હતી તે કૂદીને અંદર ઘૂસ્યા હતા અને ત્યારબાદ જે ઘી બનાવતી હતી તે મિની ફેક્ટરી ઝડપી આપી હતી. તેની અંદર વિવિધ બ્રાન્ડના શુદ્ધ ઘીના નામે જે ઘી બનાવવામાં આવ્યું હતું તેનું પેકિંગ થઈ રહ્યું હતું. એ જ સમયે આ ફ્રૂટ વિભાગની ટીમ ત્રાટકી હતી અને ફ્રૂટ વિભાગે હાલ 2,40,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. જે અલગ અલગ કંપનીની જે બ્રાન્ડ હતી શુદ્ધ ઘીના નામની, તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેનું પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યું છે. હાલમાં જે ફેક્ટરી બનાવવાના જે સાધનો હતા તે પણ કબજે કરવામાં આવ્યા છે અને જે ઘી હતું તેને પણ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી અવની, બિલકુલ થી આભાર તમામ વિગતો બદલ. રાજ્યભરમાં એસટી નિગમના કર્મચારીઓના આંદોલનનો અંત. એસટી કર્મચારીઓ અને સરકાર વચ્ચે સુખદ સમાધાન થયું. એસટી કર્મચારી સંગઠનની સંકલન સમિતિનો આ નિર્ણય છે. તો વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આજે જાહેરાત કરશે. વધુ વિગત મેળવીશું. સંવાદદાતા આઝમ સાલે ફોન લાઈન પર જોડાયા છે. આઝમ, એસટી કર્મચારીઓનું આંદોલન છે તે પૂરું થયું છે, સુખદ અંત આવ્યો છે, શું જે નિર્ણયો છે તે બહાર આવ્યા છે? ગુજરાત એસટીના કામદારોના પડતર પ્રશ્નો માટે એસટી કર્મચારી સંગઠનોની એક સંકલન સમિતિ બની હતી. તેના દ્વારા એક જાહેરાત કરવામાં આવી રહી છે કે આંદોલનને કાર્યક્રમના જે ભવિષ્ય જે હતા તે હવે મોકૂફ કરવામાં આવી રહ્યા છે, બંધ કરી દેવામાં આવે છે. આવતી આજથી, એટલે કે આપણે વાત કરીએ છીએ ત્યારથી હવે આ આંદોલન સમેટાઈ ગયું છે. મહત્વની વાત જે સામે આવી રહી છે, એસટી નિગમના જે પરત પ્રશ્નો લઈને આંદોલન ચાલી રહ્યું હતું તેમાં યુનિયનના આગેવાનો ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. અધિકારીઓ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં સામેલ હતા. અલગ અલગ 19 જેટલા મુદ્દાઓને લઈને આ બેઠકમાં ચર્ચા વિચારણા થઈ હતી, જેમાં કે મોંઘવારીનું ભથ્થું આપવું, ફિક્સ પગાર વધારવો, સિનિયર જુનિયર કર્મચારીના વેતનની તફાવત,
बाकी रहेला भर्ती सवारे करवा जेवा मुद्दाओ पर चर्चाओ थई हती अने एना दरमियान सुखद अंत आव्यो छे। समग्र मामले सत्तावार रीते हर्ष संघवी आजे सवारे 9:30 કલાકે પ્રેસ બ્રીફ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જી આભાર તમામ વિગતો બદલ। गांधीनगर पेथापुर में धर्मसभा योजाशे। सनातन धर्म संरक्षण समिति द्वारा आयोजन करवामां आव्यु छे। द्वारका जगतगुरु शंकराचार्य सानिध्य में धर्मसभा मळशे। देशभर में साधु संतो महामंडलेश्वरो हाजर रहेशे। धर्मसभा में राष्ट्रीय कक्षा की समिति की रचना कराशे। राज्य कक्षा की समिति की रचना करवामां आवशे। सनातन धर्म संस्कृति संरक्षण ट्रस्ट द्वारा भारत नेजा हेठ राष्ट्रीय धर्मसभा आयोजन कर આવવાનું છે અને તેમાં ખાસ કરીને જગતગુરુ શંકરાચાર્ય સ્વામી હાજર રહેવાના છે। જે દિવ્યા આજે સંત સંમેલન યોજાવાનું છે તેનો મુખ્ય એજન્ડા શું રહેશે? અવની છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવામાં આવતી હતી જે અંતર્ગત સંત સંમેલનો યોજાયા હતા અગાઉ પણ અને આજે પણ ધર્મ સંત સંમેલનનું યોજાવામાં આયોજન છે તે કરવામાં આવ્યું છે। ગાંધીનગર ખાતે 4 વાગે આ સંત સંમેલન શરૂ થશે। દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય પણ આ સંત સંમેલનમાં હાજર રહેવાના છે અને સાથે જ વારંવાર સનાતન ધર્મના સંતો નું અપમાન વારંવાર થતું આવ્યું છે। હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું જે અપમાન થતું આવ્યું છે તે આ અપમાન નહીં સહન કરવામાં આવે તેને લઈને રણનીતિ ઘડવાની જે વાત હતી તે મુદ્દાઓ ઉપર પણ આ સંત સંમેલનમાં મહત્વની ચર્ચા કરવામાં આવશે। દેશભરના તમામ સાધુ સંતો આ સંત સંમેલનમાં જોડાશે એટલે કે મોટી સંખ્યામાં મહાસંત સંમેલનનું આજે આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આ મીટિંગ બાદ સંત સંમેલનના બાદ જે તમામ નિર્ણયો લેવામાં આવશે કયા પ્રકારે સંત સંમેલન જે આંદોલન ચાલી રહ્યું છે સંતોનું તે કઈ દિશામાં આગળ વધારવું તેને લઈને અનેક નિર્ણયો છે તે લેવામાં આવશે તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। જી બિલકુલ જી આભાર તમામ વિગતો બદલ। तो माध्यमिक शिक्षण बोर्ड की सामान्य सभा मळशे। गांधीनगर में शिक्षण बोर्ड की ऑफिस पर सामान्य सभा मळशे। धोरण 12 सामान्य प्रवाह में पूरक परीक्षा मुद्दों उठशे। परीक्षा में 3 विषय राखवानो मुद्दों उठशे। सरकारे थोड़ा समय अगाउ ज पूरक परीक्षा की जोगवाई करी छे। तो वधु विगत मेळवीशुं संवाददाता हिरेन रावल फोन लाइन पर जोड़ाई गया छे। हिरेन, जे सामान्य सभा मळवानी छे अने मुख्य 3 मुद्दाओ छे ते उठवाना छे, कया कया मुद्दा रहेशे? 12 વાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી ખાતે આ સામાન્ય સભા શરૂ થશે, જેની અંદર મહત્વના જે મુદ્દાઓ છે એમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 10માં 3 વિષયોની પૂરક પરીક્ષા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયોની પૂરક પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે। જોકે માત્ર 12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયોની પરીક્ષા છે તે યથાવત રાખવામાં આવી છે। એમાં પણ 3 વિષયો અથવા તો તમામ વિષયો કરવા માટેની માંગણી બોર્ડના સભ્યો દ્વારા કરવામાં આવી છે। એ મુદ્દો આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત એનપીઈ પ્રમાણે જે ફેરફારો કરવામાં આવ્યા છે એવા ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને લાભ મળશે, એવા લાભો ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પણ મળવા જોઈએ એ પ્રકારની માંગણી બોર્ડના જે પ્રતિનિધિઓ છે એમણે કરી છે। સાથે બોર્ડની જે પરીક્ષા માટેના પરીક્ષા કેન્દ્રો છે કે જે ગેરરીતિના કારણે રદ કરવામાં આવેલા હતા જે તે સમયે, એવા કેન્દ્રોની પુનઃ સમીક્ષા કરી ફરીથી શરૂ કરવા જોઈએ, આ પ્રકારના મુદ્દાઓ પર આજે ચર્ચા થશે। બિલકુલ જી આભાર તમામ વિગતો બદલ। રાજ્યમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। 3 દિવસ બેવડી ઋતુની અસર રહેવાની છે રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે। રાત્રે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું। ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું। આવતા સપ્તાહથી ઠંડીનું જોર વધશે તો બેવડી ઋતુની અસર છે તે 3 દિવસ રહેશે। अगले 5-7 दिन में पूरे गुजरात स्टेट में बारिश होने का कोई संभावना नहीं है। मोस्टली ड्राई वेदर होने का संभावना है और सनी रहेगा, सनी वेदर रहने का संभावना है। और टेम्परेचर, मैक्सिमम टेम्परेचर और मिनिमम टेम्परेचर देखा जाए तो ज़्यादा चेंजेस होने का कोई संभावना नहीं है। मैक्सिमम टेम्परेचर अराउंड 35 से 37 और 30 डिग्री सेल्सियस भी हो सकता है कहीं कहीं जगहों में और मिनिमम टेम्परेचर बिलो 25 डिग्री सेल्सियस।